રાતોરાત કરોડપતિ બનવાના સપનાઓ જોતા યુવાનો ઘણીવાર અવળે રસ્તે ચડી જતા હોય છે આવો જ એક કિસ્સો નવસારીના ચીખલીના પ્રકાશમાં આવ્યો છે અહીં બે મુસ્લિમ યુવાનોએ પોતાના ઘરમાં જ પ્રિન્ટર અને ઇન્કપેનની મદદથી બનાવટી નોટો બનાવી બજારમાં ઉપયોગ કરતા હતા જેની ગંધ રેન્જ આઈજીના ઓપરેશન ગ્રુપને આવતા હાઈવે પર આલીપુર ઓવરબ્રિજ નજીકથી બંને યુવાનોને પંદર હજાર રૂપિયાની બનાવટી નોટો સાથે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે સુરત રેન્જ આઈજીપીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે ચીખલી હાઈવે પર આલીપુર બ્રિજ પાસે બે યુવાનો બનાવટી નોટો વટાવવા માટે ફરી રહ્યા છે મળેલી બાતમીના આધારે નવસારીના ચીખલી તાલુકાના આલીપુર ગામે હાઇવે પર ઓવરબ્રિજ પાસે ફિલ્ડિંગ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળા યુવાનો આવતા જ પોલીસે તેમને પકડીને તપાસ કરતા તેમની પાસેથી પંદર હજાર પાંચસો રૂપિયાની પાંચસો બસો અને સો રૂપિયાના દરની સત્તાણું નોટો મળી આવી હતી જેથી પોલીસે ચીખલીના દભાળ મહલ્લામાં રહેતા રિયાઝ ઉર્ફે રિઝવાન હારૂન મુલ્તાની અને અફઝલ આસિફ ઘાંચીની ધરપકડ કરી હતી બંને આરોપીઓની પૂછપરછમાં બનાવટી નોટો તેઓએ અફઝલના ઘરમાં પ્રિન્ટર અને ઇન્કપેનની મદદથી છાપી હતી અને તેને બજારમાં વટાવતા પણ હતા ઉલ્લેખનીય છે કે આરોપી અફઝલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અગાઉ વિદેશી દારૂની હેરાફેરી સહિત લગ્નની લાલચે યુવતીના અપહરણના ગુનામાં પણ પોલીસે હાથે ઝડપાઈ ગયો હતો જ્યારે તેના જ મોહલ્લામાં રહેતો રિયાઝ કેવી રીતે તેના સંપર્કમાં આવ્યો એ મુદ્દે હજુ પોલીસ તપાસ કરી રહી છે સાથે જ બંનેના અન્ય કોઈ ગુના સાથે કે કોઈ સંગઠન સાથે સંપર્ક છે કે કેમ એના વિશે પણ પોલીસે તપાસ હાથ ધરી છે ઓપરેશન ગ્રુપ સુરત પોલીસ મહાનિરીક્ષકની કચેરી દ્વારા ગઈકાલે એક ડુપ્લિકેટ ચલણી નોટો બનાવવા બાબતનો ગુનો શોધી કાઢવામાં આવેલો છે આની અંદર એક રિયાઝ હારૂન મુલતાની અને અફઝલ આસિફ ગાજી નામના બે યુવાનો છે કે જેમણે કલર પ્રિન્ટર ખરીદી અને પાંચસો સો અને બસ્સોના દરની નોટો છે એ ઝેરોક્સ કાઢી અને બજારમાં મૂકવાનો પ્રયત્ન કરતા હતા હાલમાં જ એમણે લગભગ ચાર દિવસ પહેલાં કલર પ્રિન્ટર ખરીદેલું છે અને જે આપણા ઝેરોક્સમાં જે વપરાતા હોય એ કાગળોની અંદર એ લોકો ઝેરોક્સ કરી અને આવી ચલણી નોટો છે એ બજારની અંદર મૂકવા પ્રયત્નશીલ હતા આ ચલણી નોટો છે એમની જે ક્વોલિટી છે એ ખૂબ જ હલકી કક્ષાની છે એમાંનું જે રિયાઝ હારૂન મુલતાની છે એ એની પાસે કોઈ કામ ન હોય અને નજીકમાં જેના ફેબ્રુઆરી મહિનામાં લગ્ન હોય એટલે પૈસાની તંગી હોવાના કારણે એમણે આ કામ કર્યું હોવાનું હાલ પોતાના નિવેદનમાં જણાવે છે પ્રિન્ટર પંદર હજાર પંચસો પાંચસોની નકલી ચલણી નોટો સાથે બંને આરોપીની અટક કરવામાં આવેલ છે